નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. હાંસોટના કાટાસાયણ ગામની મુસ્લિમ પરિણીતાએ સંસ્કૃત વિષયમાં એમએ કરી 2 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા. નિહાળો નર્મદા વિશેષ. અંકલેશ્વર જીઆઈડીસી ગણેશ પાર્ક 3 સોસાયટીના વાઘેલા પરિવારને સંબંધીની સગાઈ રૂપિયા 1.10 લાખમાં પડી. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ સહિત સોના ચાંદીના દાગીના પર હાથ ફેરો કર્યો. રવિવારે ભરૂચમાં યોજાશે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ. તમામ રોગની નિઃશુલ્ક સારવાર એક જ સ્થળ પર. રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા ઓએનજીસીનું સમાજ ઉપયોગી સંયુક્ત આયોજન. હાંસોટના કાંટાસાયણ ખાતે રહેતી મુસ્લિમ પરિણીતા કૌશર બાનુએ સંસ્કૃત ભાષામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નિહાળો નર્મદા વિશેષ. સંસ્કૃતને તમામ ભાષાની ઉદ્ભવ ભાષા ગણવામાં આવે છે. અંગ્રેજી ભાષાના વધતા જતા પ્રભાવ વચ્ચે મૂળ ભાષા સંસ્કૃતને ટકાવવા માટે અવનવા પ્રયત્નો કરવા પડી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાની એક મુસ્લિમ યુવાન પરિણીતાએ ગજબની સિદ્ધિ હાંસલ કરી છે. વાલિયાના ગાંધુ ગામની રહેવાસી અને હાંસોટના કાંટાસાયણ ગામે પરણેલી કૌશર બાનુ શેખે સંસ્કૃત વિષયમાં એમએ કરી 2 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. કૌશર બાનુ નામની મુસ્લિમ યુવતી 8માં હતી ત્યારથી જ તેને સંસ્કૃત ભાષા ભણવાનો શોખ હતો. ત્યારબાદ બીએ અને એમએમાં તેઓએ હિન્દુ ધર્મના પુસ્તકોનો અભ્યાસ કરી 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. કૌશર બાનુએ વાલિયાની શ્રીરંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજમાંથી બીએ કર્યા બાદ તેના લગ્ન કાંટાસાયણ ગામે યુસુફભાઈ સાથે થયા. આ અરસામાં સાસરામાં રહીને તેણે અભ્યાસ કરી એમએમાં 2 ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. સંસ્કૃતમાં મને 2 ગોલ્ડ મેડલ મળ્યા છે, એના માટે હું પોતે પણ ખૂબ ગર્વ અનુભવું છું અને મારા ઘરવાળા પણ ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે. હું 8માં ધોરણથી સંસ્કૃત વિષયમાં ખૂબ જ રસ ધરાવતી હતી, ખૂબ રુચિ હતી. 8 થી 10 સંસ્કૃત વિષયમાં થોડું ઇઝી હતું, પછી 10, 11, 12માં મારું સંસ્કૃત છૂટી ગયું હતું, કારણ કે કોમર્સ એટલે કોમર્સમાં સંસ્કૃત નહોતું આવતું. પછી જ્યારે મેં કોલેજ જોઈન કરી દીએ તો એમાં મેં સ્પેશિયલ વિષય તરીકે સંસ્કૃત વિષયને પસંદ કર્યો અને ગણમાં ઇકોનોમિક્સ હતો. જ્યારે ટીવાયમાં આવી મેં તો ટીવાયમાં 7-7 પેપર સંસ્કૃત વિષયના જ આવતા હતા, એમાં મારે ખૂબ મહેનત કરવી પડી, કારણ કે 7-7 પેપર સંસ્કૃતના આવે. સંસ્કૃત વિષય ડિફિકલ્ટ છે, થોડું હાર્ડ પડે છે, એને સમજવું પડે છે, એના પાછળ મહેનત વધારે હોય છે. મેં મહેનત ખૂબ કરી ભણવામાં અને ત્યારબાદ મેં મારા મેરેજ થઈ ગયા અને એમએમએ મેરેજ પછી જોઈન કર્યું. એમાં મારા સસરાનો પૂરેપૂરો સપોર્ટ હતો, મારા હસબન્ડનો પણ ખૂબ સપોર્ટ હતો અને એ રીતે મેં એમએ 3જા સેમેસ્ટરમાં હતી ને મારી ડિલિવરી હતી, મારું બાબો થયો હતો. 4થું સેમેસ્ટર ફરી મેં એક વર્ષનો ગેપ પડ્યો અને 4થું સેમેસ્ટર જોઈન કર્યું અને 4થા સેમેસ્ટરમાં મારા 80.5% છે અને 2 ગોલ્ડ મેડલ મળ્યા છે. હાંસોટ જેવા સંવેદનશીલ વિસ્તારના ગામમાં રહીને પણ મુસ્લિમ પરિણીતાએ સંસ્કૃત વિષયમાં વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ પાછળ તેના પરિવારનો પણ એટલો જ સહયોગ રહ્યો છે. એમણે પહેલાં જ્યારે એ લોકો ભણતર કર્યું ત્યારે એના બાપાએ બહુ મોટો ફી ફળ આપ્યો છે એમને, ને એને બહુ દુઃખી રીતે બરાબર એટલી મુસીબતથી ભણાવી છે છોકરીને, ને એને આગળ લાવ્યા હતા. પછી અમારા નાના ભાઈના છોકરા સાથે એને મેરેજ કર્યા, ત્યાં પછી એના બાપા સાથે અમારે શરૂઆત કરી કે ભાઈ તમારે મારી છોકરીને મેં બહુ મુસીબતથી ભણાવી છે, તમે એમના મેરેજ થાય તો તમે સહકાર આપજો, ભણાવજો, મારી કંઈ મદદ તો હું કરીશ, તમે તમારી રીતના કરજો. અમે અહીંયા એમને સાસરિયા લાવ્યા પછી પણ અમે એમને જ્યાં કંઈ પરીક્ષા આપવાની થતી હતી અમે સાથે જતા હતા. એને સંસ્કૃતમાં બહુ સ્ફૂર્ણ હતો, ઉત્સાહ હતી અને સંસ્કૃત ભાષા એના માટે બહુ સારી હતી, છતાં અમારી કોઈ જાતની રોકટોકની જે ભાષામાં જે કંઈ ભણતરમાં જે કંઈ અમારા કુટુંબમાં મદદ થતી હતી અમે એને પૂરો સહકાર આપીએ છીએ. મુસ્લિમ હોવા છતાં અમને કોઈ જાતનો ભેદભાવ નથી, અમે અમારા જે રહીએ છીએ અહીંયા ત્યાં પણ અમારા હિન્દુ પટેલ કેટલા ભાઈઓ છે, અમે સૌ સરકારી રહીએ છીએ. આ પરિણીતાએ કોમી એખલાસનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ધર્મ કરતાં જ્ઞાન વધુ વિશિષ્ટ છે તેનો પુરાવો આપ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ, જય વ્યાસ, ચેનલ નર્મદા. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ઓએનજીસી દ્વારા રવિવારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ યોજાશે. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ઓએનજીસી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ સવારે 8 કલાકથી શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાશે, જેની તડામાર તૈયારીઓ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ચાલી રહી છે. તૈયારીઓનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને રોટરી ક્લબના સભ્યોએ નિરીક્ષણ કર્યું હતું. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાંત તબીબો સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા જરૂરિયાતમંદોને અનુરોધ કરાયો છે. ભરૂચની જનતાને નમ્ર વિનંતી છે કે આ વિનામૂલ્યે મફત નિદાન, એની દવાઓ અને ત્યારબાદ જરૂરિયાત લાગે તો એના ઓપરેશન્સ પણ ફ્રી કરી આપવામાં આવનાર છે. તો વિનંતી છે કે આ મેડિકલ સર્જિકલ કેમ્પના
આપ રવિવારે સવારે 8 વાગ્યાથી લઈને બપોર 3 વાગ્યા સુધી પોતે અહીં જાતે આવીને જે ડૉક્ટર જે આપ સમજી શકો છો કે જે લીડિંગ ડૉક્ટર્સ છે ભરૂચના, એ તમામે તમામ લીડિંગ ડૉક્ટર્સ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોતાની સેવા આપનાર છે. તો આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એવા તરત જ અહીં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવું. સાથે સાથે આપ એવા વિસ્તારની અંદર કે ક્યાં કોકને મદદ કરવા ઈચ્છતા હોય, કાં ગરીબ લોકો હોય, કે જેનાથી આ મોંઘી સારવાર પોસાતી ના હોય, તો એવા તમામ લોકોને પણ મારી નમ્ર વિનંતી છે, એવા લોકોને અહીંયા મોકલાવો. છેલ્લે કંઈ નહીં તો દવા પણ જ્યારે મફત મળવાની હોય તો આ ડૉક્ટરો અને આ રોટરી ક્લબ દ્વારા જે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર સૌ ભરૂચના લોકો ભાગ લે, જેને જરૂરિયાત હોય એ ભાગ લે એવી નમ્ર વિનંતી કરું. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3 સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂપિયા 20,000 અને સોના ચાંદીના દાગીના મળી 1.10 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ ગણેશ પાર્ક 3 સોસાયટીના મકાન નંબર O/105માં રહેતા પ્રવીણભાઈ વાઘેલા પોતાનું મકાન બંધ કરી સંબંધીને ત્યાં સગાઈ પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના ઘરને નિશાન બનાવી ઘરનો મુખ્ય દરવાજો તોડી પ્રવેશ કરી કબાટમાં મૂકેલ રોકડ રૂપિયા 20,000 અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પ્રવીણભાઈ વાઘેલાએ તેઓના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓએ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે રૂપિયા 1,10,000ની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ક્ષમા યાચના સાથે કેબલ ગ્રાહક માટે આટલું હવે ફરજિયાત. સમગ્ર દેશમાં ડિજિટલાઇઝેશન બાદ ટીવી ક્ષેત્રે ક્રાંતિ અને કાનૂનન વ્યવસાયનો દરજ્જો કેબલ ટીવી બિઝનેસને સાંપડ્યો છે. હવે એક એક ટીવી સેટ માત્ર ને માત્ર ડિજિટલ બોક્સ દ્વારા જ ચલાવાય છે અને આ બોક્સ ટ્રાઇના રેકર્ડ ઉપર રજિસ્ટર અને અમદાવાદ જીટીપીએલ કંપની દ્વારા સીધા સંચાલનમાં આવતું હોય છે, જેથી એક એક બોક્સનું બિલિંગ થતું હોય છે. આથી ડિજિટલાઇઝેશન અને પેકેજ સિસ્ટમના અમલીકરણ બાદ હવે ફ્રી કનેક્શન કે વિશેષ ડિસ્કાઉન્ટ શક્ય જ રહ્યું નથી. આથી હવે આપના કેબલ કનેક્શનનું કાર્ડ બનાવવું અને તેનો આપે પ્રતિ માસ કેબલ ચાર્જિસ ભરવો અનિવાર્ય બન્યો છે, ફરજિયાત થયું છે. ટેકનિકલ શક્ય હતું ત્યાં સુધી જે કોઈને એ સુવિધા પ્રાપ્ત થઈ તેને સમયનો ફાયદો સમજી કૃપા કરી હવેથી આપના કનેક્શનનો ચાર્જ ભરશો, અન્યથા આપનું સેટઅપ બોક્સ સીધું અમદાવાદથી જ પેમેન્ટ નહીં ભરાયું હોવાના કારણે આપોઆપ કેબલ પ્રસારણ બંધ થઈ શકે છે. ક્ષમા યાચના સાથે આભાર. માતૃભાષા ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે ભાષા સજ્જતા અને સર્જનાત્મકતા કાર્ય શિબિર યોજાઈ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન અને બુક લવર્સ મીટના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તારીખ 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા ગૌરવ દિન નિમિત્તે તપોવન સંકુલના ઓડિટોરિયમમાં એક કાર્યશિબિર યોજાઈ હતી. કાર્યશિબિરનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યું ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈષદ મકવાણા, તજજ્ઞો શ્રી MF કચેરીવાળા, ડૉક્ટર વિરંચી ત્રિવેદી, ડૉક્ટર રશીદ મીર, અરવિંદ વાઘેલા, દિનેશભાઈ પંડ્યા, જાગૃતિબેન પંડ્યા અને ઋષિ દવેએ શ્રી નર્મદા વેસ્ટ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક ભાઈ બહેનો, સત્યમ કોલેજના BEdના વિદ્યાર્થીઓ, પુસ્તક પ્રેમીઓ અને નવોદિત સર્જકોએ કાર્યશિબિરમાં ભાગ લઈ ભાષાનું જતન, સંવર્ધન, વાર્તાકથન, વર્ગખંડની બહાર ભાષાકીય પ્રવૃત્તિઓ, ઉર્મી ગીત સ્વરૂપ અને શિક્ષણ, ગઝલનું બંધારણ, સમજણ અને સર્જન વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત બોર્ડના ચૂંટાયેલા સંચાલક મંડળના પ્રવીણસિંહ કાછડિયા અને કિરીટસિંહ મહિરાનું સન્માન કરવામાં આવ્યું. પૂર્વ આચાર્ય સંઘના પ્રમુખ શ્રી શબ્બીરભાઈ પટેલ, પાઠશાળાના ગુરુજી હેમેન્દ્રભાઈની હાજરીમાં નગર શિક્ષણ પ્રાથમિક સમિતિના શિક્ષણાધિકારી અલ્પાબેન ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં વર્ષા પટેલ, જ્યોત્સનાબેન રણા, કીર્તિબેન જોશી અને ઋષિ દવેએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ત્યારે સામાન્ય ટૂંકી વાર્તા નવલિકા તો એ પણ એનું પણ સ્વરૂપ, એનો પણ વિકાસ કેવી રીતે ગદ્યમાં લખી શકાય, કયા પાસાનું આપણે ખ્યાલ રાખવો જોઈએ, આ બધી બાબતોની
થોડી પ્રાથમિક સમજણ શિક્ષકો પાસે હોય તો એ પોતે પણ પોતાનો ભાષાકીય દ્રષ્ટિએ વિકાસ કરી શકે અને વિદ્યાર્થીઓને પણ કરાવી શકે. આજ રોજ એમટી શાળા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ એમટી શાળા ખાતે આવનાર બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં રાજકોટના બધરાયુ વચ્છરાજાણીએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પણ પાઠવવામાં આવી. સદર કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ શાહ, આચાર્ય પ્રકાશ મહેતા તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. क्या कहीं रह गए देखो और सुधार करो, जब तक न सफल हो नींद चैन की क्या हो तुम, जब तक न सफल हो नींद चैन की क्या हो तुम, संघर्ष का मैदान छोड़कर मच भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર જીત બદલ ભરૂચ ભાજપા દ્વારા ઉજવણી કરાઈ. તાજેતરમાં જ મહારાષ્ટ્ર મહાનગરપાલિકા અને અન્ય રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપાની શાનદાર જીત થતાં સમગ્ર દેશમાં ભાજપા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ ભાજપા દ્વારા શહેરના પાંચવત્તી ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવની ઉજવણી કરાઈ. આ પ્રસંગે એકમેકને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવની શુભેચ્છા પાઠવાઈ હતી. સદર કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા શહેર ભાજપાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અને જે પ્રકારે ગુજરાતનું બજેટ આવ્યું છે એ પછી કોંગ્રેસ હતાશામાં છે. ગઈકાલે ભરૂચની અંદર બજેટના પત્રોની હોળી કરવામાં આવી. હોળી કરવાથી કશું થવાનું નથી. ગુજરાતના પ્રજાની દિલની અંદર ભારતીય જનતા પાર્ટી છે, ત્યાંથી એને કોઈ કાઢી શકવાનું નથી. ફરીથી ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવે છે. ભરૂચ શહેરના વિવિધ શિવાલયોમાં શિવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શુક્રવારના રોજ મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ શહેરના અભિમુક્તેશ્વર અને મક્તમપુર વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે મહાઆરતી અને મહાપૂજાનું આયોજન કરાયું હતું. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લીધો. તો મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મક્તમપુર વિસ્તારમાં આવેલ મહારુદ્રનાથ મહાદેવ મંદિર ખાતે બરફના શિવલિંગને ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મનોબુદ્ધ અહંકાર ચિત્તાનિ નાહં ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન ચ પ્રાણ સૌગ્નો ન વૈ પંચ વાયુર્ન વા સપ્ત ધાતુર્ન વા પંચ કોષ ન વા પાણી પાદૌ ન ચોપસ્થ પાયો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ શિવોહમ શિવોહમ ચિદાનંદ શિવોહમ શિવોહમ. શિક્ષણ ઉત્કર્ષ સંગઠન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું આયોજન કરાયું.
ભરૂચ શહેરની જેપી કોલેજ ખાતે શિક્ષણ ઉત્કર્ષ સંગઠન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની પદ્ધતિને સમજી શકે તે માટે મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોર્ડની પરીક્ષા મુજબ આ ટેસ્ટ યોજાઈ હતી, જે ટેસ્ટમાં બોર્ડના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાયા હતા અને પરીક્ષા આપી હતી. સદર પરીક્ષામાં શિક્ષણ ઉત્કર્ષ સંગઠનના સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. મારું નામ મેઘના છે, હું એમટી શાળામાં અભ્યાસ કરું છું. શિક્ષણ ઉત્કર્ષ સંગઠન દ્વારા આ પરીક્ષા લેવામાં આવી છે, તેથી અમને ખબર પડે છે કે બોર્ડની એક્ઝામમાં અમારે કેવી રીતે રિસિપ્ટ ભરવી જોઈએ અને એ પ્રમાણેની અમને પૂર્વ તૈયારી પૂરેપૂરી થઈ ગઈ છે. એનાથી અમને બોર્ડમાં જે બારકોડ સ્ટીકર અને જે ખાખી સ્ટીકર તથા છે કેવી રીતે લખવું છે અને કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવો જોઈએ અને અમારી ભૂલ કઈ જગ્યાએ પ્રશ્નમાં કઈ જગ્યાએ થાય છે તે વિશે અમને ખબર પડે છે. તેથી હું આવનારી હવે જે દસમામાં આવે છે તેમને હું જરૂરથી વિનંતી કરીશ કે તેઓ આ શિક્ષણ ઉત્કર્ષ સંગઠનની આ પરીક્ષા આપે, જેથી જે પરીક્ષાનું આયોજન થયું છે એમાં બોર્ડમાં જે સિસ્ટમથી રિસિપ્ટ બને છે એ કોમ્પ્યુટરાઇઝ અમે એક રિસિપ્ટ બનાવી વિદ્યાર્થીઓને એનો એટલા ડિજિટનો નંબર પ્રોવાઈડ કર્યો અને સાથે સાથે વિદ્યાર્થીનું રિઝલ્ટ એની પુરવણી ચકાસીને સૂચન સહિતની પરત કરવાનું પણ અમે વિચારેલું છે અને આવનારા દિવસોમાં જે બોર્ડની એક્ઝામ એ આપશે ત્યારે સામાન્ય પ્રક્રિયામાંથી એ દૂર થાય અને પોતે હળવાશ અનુભવે એ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને વિવિધ પડતર પ્રશ્ને રજૂઆત કરાઈ. આજરોજ ભરૂચ શહેરમાં આવેલ ધારાસભ્ય દુષ્યંત પટેલના કાર્યાલય ખાતે ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિવિધ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા મુજબ 1998થી ભરતી થયેલ વિદ્યા સહાયકોને સિનિયોરિટી બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભ મૂળ તારીખથી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના આગેવાનોએ રજૂઆત કરી હતી. 1997-98થી વિદ્યા સહાયક યોજના અમલમાં આવી, ત્યારબાદ ફિક્સ પગાર યોજનામાં 2006-2016 સુધીના અને ફિક્સ પગારના કર્મચારીઓને સિનિયોરિટી અને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવામાં આવે છે, જે સદંતર 2006 પહેલાંના માટે ખોટું ગણાય છે. 97-98થી 2006 સુધીના ફિક્સ પગારના કર્મચારીઓને ખરેખર ખૂબ અન્યાય કરતા છે. એના માટે ગુજરાતમાં રાજ્યમાં ઠેર ઠેર તાલુકાએ ધારાસભ્યશ્રીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને આ અન્યાય સામે અમે જો કોઈ સ્પષ્ટ નિવેદો નહીં આવે તો અમે સૌ 4 તારીખે કલેક્ટર સાહેબને, માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર મોટી રેલીના સ્વરૂપમાં આપીશું. પ્રદીપસિંહ રાણા, મહામંત્રી, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક એસટી બસની અડફેટે આશાસ્પદ ડોક્ટર યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું. શુક્રવારે સતત વ્યસ્ત અને ભરચક એવા અંકલેશ્વર વાલિયા ચોકડી ઉપર જયાબેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર શ્વેતાબેન મકવાણાનું એસટી બસની અડફેટે કરુણ મોત નિપજ્યું. અંકલેશ્વર ખાતે ઝી સ્ટુડિયો ધરાવતા પ્રદીપભાઈ મકવાણાની એકની એક દીકરી, જે વ્યવસાયે ડોક્ટર હોય, શુક્રવારે પોતાની એક્ટિવા નંબર GJ16AC7523 પર બપોરના જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવી રહી હતી તે સમયે વાલિયા ચોકડી પાસે એસટી બસ નંબર GJ18Z1872ની અડફેટે મોત થતાં પરિવારજનો તેમજ જયાબેન મોદી હોસ્પિટલના સ્ટાફમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના જૂના ભરૂચ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના જૂના ભરૂચ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું હોવાનું અને ગટર લાઈનો ખુલ્લી હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના પગલે રોગચાળો ફાટી નીકળવાની રજૂઆતો સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા આ વિસ્તાર નરકાગાર જેવી હાલતમાં આવી ગયો છે, જેના પગલે જાગૃત નાગરિકોએ આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી આ મુદ્દે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે. એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જૂના ભરૂચની અંદર ગટર યોજના જે મંજૂર થઈ ગયેલી છે તે માટે કંઈક કરે અને શહેરની અંદર જે જૂના ભરૂચની અંદર રોડ બનાવતા નથી, વારંવાર પ્રમુખશ્રીને, આરવી પટેલ સાહેબને રૂબરૂમાં બી જણાવ્યા છતાં કોઈ જાતના પગલાં લેતા નથી. આ માટે અમારી નમ્ર વિનંતી છે કે એઓ કંઈ પણ કરે.
અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ સર્વિસ રોડ પાસે ટેમ્પો ચાલકે કાર અને લારીને ટક્કર મારતા એકને ગંભીર ઇજા થવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર GJ16Z5186 નંબરના ટેમ્પો ચાલક આજરોજ બપોરના સમયે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8ની બાજુમાં આવેલ સર્વિસ રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે વેળા તેનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા વેગનાર કાર અને હાથ લારીવાળાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં લારીવાળાને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો છે. સદર અકસ્માતમાં વેગનાર કારને નુકસાન થવા પામ્યું છે. બનાવ અંગે કાર ચાલકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ R21 કોમ્પ્લેક્સમાં બાઇક ચોરો બાઇકની ચોરી કરી પલાયન થઈ ગયા. અંકલેશ્વરના કોસંબડી પાસે રહેતા તરુણ માંગરોલિયા નજીકમાં આવેલ RR કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે. તારીખ 24મીની સાંજે તેઓ પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ5LN4799 દુકાન સામે પાર્ક કરી કામમાં વ્યસ્ત હતા. તે વેળા બાઇક ચોરોએ તેઓની બાઇકને ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તરુણ માંગરોલિયાએ આસપાસમાં તપાસ કરતા બાઇક અંગે કોઈ પત્તો ન લાગતા તેઓએ આજુબાજુની દુકાનના સીસીટીવી ફૂટેજ જોતા એક બાઇક ચોર કેદ થયેલ નજરે પડ્યો હતો. આ અંગે તેઓએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે જાણ કરી છે. મોતીલાલ જાધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 20મો નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાયો. ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત ઋષભ સર્જિકલ હોસ્પિટલ ખાતે મોતીલાલ જાધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 20મો નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવાઓ પૂરી પાડી. આ કેમ્પ આજથી 2 દિવસ યોજાશે. કેમ્પમાં ડોક્ટર પ્રિયંક કાટવાલા અને મોતીલાલ જાધવ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ડોક્ટર હસમુખ ગઢવી તથા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ કે દિન આયોજિત કિયા ગયા 20મા ફ્રી પ્લાસ્ટિક સર્જરી કેમ્પ એક બહોત હી ગરીબ લોકો કે લિયે બહોત હી અચ્છા પ્રોગ્રામ હૈ. જો ગરીબ લોગ પ્લાસ્ટિક સર્જરી ઓપરેશન્સ કે લિયે અમદાવાદ યા બડોદા યા ઓર કોઈ બડી સિટી જા નહીં સક પાતે હૈ, ઉનકા યહાં પે ઓપરેશન હો જાતા હૈ, ફ્રી મે હો જાતા હૈ. ન કેવલ ઓપરેશન પર ઓપરેશન કે બાદ દવાઈયાં ભી ઉનકો ફ્રી મે દી જાતી હૈ, ઉનકા પોસ્ટ ઓપરેટિવ કેર ફ્રી મે હોતા હૈ, તો બિના કોઈ ખર્ચે કે ઉનકા પ્લાસ્ટિક સર્જરી ઓપરેશન હો જાતા હૈ. મેરી ખ્યાલ સે ગરીબો કે લિયે બહોત રાહત કા કામ હૈ. ભરૂચના સ્થાનિક કલાકારોએ એક શોર્ટ ફિલ્મ બનાવી છે, જે હાલ YouTube ઉપર દર્શકોની પ્રશંસા મેળવી રહી છે. ભરૂચના સ્થાનિક કલાકારો દ્વારા ભવિષ્ય સિનિયર સિટીઝન સ્ટોરી નામની એક શોર્ટ ફિલ્મ તાજેતરમાં તૈયાર કરવામાં આવી છે, જેનું શૂટિંગ લોકેશન પણ ભરૂચમાં જ કરવામાં આવ્યું હતું. ભરૂચના કલાકારો જીગર ભાવ, રિયા ચૌહાણ, વૈષ્ણવી ચૌહાણ, ભાવેશ દોડિયા, અરમાન કાપડિયા, યશવી ટેલર, સોનુ પટેલ તથા અહેમદ સરસિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ફિલ્મને હાલ YouTubeની ઉપર દર્શકોની સારો એવા પ્રતિભાવ મળી રહ્યા છે. ભરૂચના મક્દમપુર વિસ્તારમાં આવેલ શ્રવણ વિદ્યા મંદિર શાળા ખાતે મિનિ મેરેથોન દોડ સ્પર્ધા યોજાઈ. હરિઓમ આશ્રમ સુરત અને ભરૂચ યુથ સોશિયલ ફાઉન્ડેશન તેમજ બરોડા હાર્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મક્દમપુરની શ્રવણ વિદ્યા મંદિર ખાતે મિનિ મેરેથોન દોડનું આયોજન કરાયું, જેમાં 6 થી 12 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ મેરેથોન દોડનું પ્રસ્થાન શાળા ખાતેથી આમંત્રિત મહેમાનોના હસ્તે કરાયું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સદર કાર્યક્રમમાં હરિઓમ આશ્રમના આગેવાનો અને ભરૂચ યુથ સોશિયલ ફાઉન્ડેશન તથા બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો તથા શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. અંકલેશ્વર GIDC ની લુપન કંપનીમાં 2 કામદારો દાઝી જતા સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાયા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં રહેતો સુરેન્દ્ર સુરજીતસિંહ અને મહેન્દ્રનગરમાં રહેતા ચંદન શિવનંદન ઠાકોર લુપિન કંપનીમાં ફરજ બજાવે છે. ગત રોજ મધરાત્રિએ તેઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા. તે વેળા અચાનક આગ લાગતા બંને કામદારો દાઝી ગયા હતા, જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા સંસ્કાર મહોત્સવ અને પુસ્તક મેળાનું આયોજન કરાયું. જાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિર પાસે આજથી 2 દિવસીય સંસ્કાર મહોત્સવ અને પુસ્તક મેળાનો પ્રારંભ કરાયો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા ભાવિ પેઢી પુસ્તકોનું વાંચન કરતા થાય અને ભારતીય સંસ્કારોનું સિંચન કરે તે માટે પુસ્તક મેળાનો પ્રારંભ કરાયો છે, જેમાં વિવિધ પુસ્તકો પ્રદર્શન અર્થે મૂકવામાં આવી છે. સદર કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આગેવાન, સભ્યો અને પુસ્તક પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટના કાટાસાયણ ગામની મુસ્લિમ પરિણીતાએ સંસ્કૃત વિષયમાં MA કરી 2 ગોલ્ડ મેડલ હાંસલ કર્યા.
નિહાળો નર્મદા વિશેષ. અંકલેશ્વર જીઆઈડીસી ગણેશ પાર્ક 3 સોસાયટીના વાઘેલા પરિવારને સંબંધીની સગાઈ રૂપિયા 1.10 લાખમાં પડી. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ સહિત સોના ચાંદીના દાગીના પર હાથફેરો કર્યો. રવિવારે ભરૂચમાં યોજાશે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મેગા મેડિકલ સર્જિકલ કેમ્પ. તમામ રોગની નિઃશુલ્ક સારવાર એક જ સ્થળ પર. રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા ઓએનજીસીનું સમાજ ઉપયોગી સંયુક્ત આયોજન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.